સુરત શહેર અને જિલ્લામાં કુલ 47,45,980 મતદારો નોંધાયા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી આચારસંહિતા જાહેર થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ હવે ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ માટે શરૂ કરી દેવાઈ છે. સુરત જિલ્લામાં કુલ 21,000 થી 22,000 જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં કામે લાગશે. આવતીકાલે મતદાન પ્રક્રિયાને લઈ 16 વિધાનસભા બેઠક પર ડિસ્પેન્સિંગ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બપોરના 3 વાગ્યા સુધીમાં પોલિંગ સ્ટાફ મતદાન મથક પર પહોંચી જશે. સુરત સહિત જિલ્લામાં 750 રૂટ પરથી ઈવીએમ મશીન પસાર થવાના છે, જે તમામ જીપીએસ આધારિત રહેશે. તમામ ઈવીએમ મશીનનું મોનિટરિંગ કરવામાં આવશે. સુરત જિલ્લામાં 526 સંવેદનશીલ પોલીસ સ્ટેશન જાહેર કરાયા છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને લઈ સંવેદનશીલ પોલિંગ સ્ટેશનો નક્કી કરાયા છે. સવારથી 16 વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી ડિસ્પેચ શાંતિપૂર્ણ રીતે પૂરો થઈ ગયું છે. જે જે પોલિંગ પાર્ટીઝ આવવાની હતી, જેની રચના થવાની હતી, જે આ રિઝર્વ સ્ટાફ મૂકવાનો હતો, ઈવીએમ્સની અને જુદા જુદા મટીરિયલની ફાળવણી થવાની હતી, એ પણ સમગ્ર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અને સિટી વિસ્તારના અમુક વિધાનસભાઓમાં તો વિતરણ પૂરું પણ થઈ ગયું છે અને પોલિંગ પાર્ટીઝ રવાના પણ થઈ ગઈ છે. ગ્રામ્યના અમુક વિસ્તારોમાં જે આંતરિયાળ વિસ્તારો છે ત્યાં પોલિંગ પાર્ટીઝ હવે નીકળશે અને બપોરે 3 વાગ્યા સુધી તમામ પોલિંગ પાર્ટીઝ પોતપોતાના મતદાન મથકે પહોંચી જાય એવી વ્યવસ્થા કરેલી છે. જે એકદમ દુર્ગમ ભાગના ગામડાઓ છે કે જ્યાં મોટી બસો વગેરે જતી નથી, એવી જગ્યાએ આપણે નાના વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે અને ત્યાં પણ સાંજે 5 વાગ્યા સુધી પોલિંગ પાર્ટી પહોંચી જાય એના માટે તમામ વ્યવસ્થા કરેલી છે. ઈવીએમ્સ જે છેલ્લે રેન્ડમાઇઝ થઈને આવ્યા છે એની તમામની યાદી દરેક ઉમેદવારને અને એના ચૂંટણી એજન્ટને આપેલી છે, દરેક રાજકીય પક્ષને પણ આપેલી છે અને એ જ ઈવીએમ્સની ફાળવણી આજે કરવામાં આવી રહી છે. કોઈપણ ઈવીએમ વિધાઉટ આર્મ્ડ પોલીસ કોઈ પણ પરિવહન થતું નથી એની પણ પૂરતી કાળજી લેવામાં આવેલી છે. આપણા જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં લગભગ 750 કરતાં વધારે રૂટ છે કે જેના ઉપરથી આ પોલિંગ પાર્ટીઝ અને એમના સાથે ઈવીએમ્સ પસાર થવાના છે. એ તમામ વાહનો 100% જીપીએસ ટ્રેક છે અને એનું લાઈવ મોનિટરિંગ થાય છે. એ લાઈવ મોનિટરિંગ અમે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમથી કરી રહ્યા છે. સાથોસાથ આજે સવારે અમે 10:30 વાગે વેબકાસ્ટિંગનું પણ ડ્રાય રન રાખ્યું હતું. આપણા જિલ્લામાં લગભગ 2,633 મતદાન મથકો ઉપર આપણે વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરી રહ્યા છે. એટલે લાઈવ વેબકાસ્ટિંગ પણનું ડ્રાય રન આજે સવારે પૂર્ણ થઈ ગયું અને એમાં જે કંઈ નાની મોટી સૂચનાઓ આપવાની હતી એ પણ અપાઈ ગઈ છે. આપણે ટોટલ 16 ટીમ્સ જુદી જુદી એક જ કંટ્રોલ રૂમમાં બેસીને એક એક વિધાનસભાને મોનિટર કરતી રહેશે અને એમાં કોઈ પણ પ્રકારની ખામી આવે અથવા તો કોઈ પણ પ્રકારની સૂચના આપવાનો વારો આવે તો તરત જ કંટ્રોલ રૂમમાંથી સ્થાનિક ઈઆરઓને, ઝોનલ મેજિસ્ટ્રેટને, પોલીસ સેક્ટર મોબાઈલને તાત્કાલિક જાણ કરવાની પણ પ્રાવધાન ઓલરેડી ગોઠવાઈ ગયું છે. એ સમગ્ર તૈયારી પૂરી થઈ ગઈ છે અને અપેક્ષા છે કે મતદાન એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. પોલીસ ડિપ્લોયમેન્ટ જે કંઈ થવાનું હતું, CAPF જે આવવાની હતી, તમામ વિસ્તારોમાં પહોંચી ગઈ છે. સંવેદનશીલ બૂથ કેટલા છે, કયા પ્રકારની ફાળવણી? જે આપણે છેલ્લી મેં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું એવી રીતે કુલ 526 લોકેશન છે જિલ્લામાં જે સંવેદનશીલ છે અને જુદા જુદા કારણોસર છે. કોઈક વિસ્તારો એના માટે સંવેદનશીલ છે કે ત્યાં વધારે મતદાન થયું હતું અથવા તો સાવ ઓછું મતદાન થઈ ગયું હોય એવા પણ મતદાન મથકો સંવેદનશીલ હોય છે. અને એ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન્સ જે છે એ જૂના ભૂતકાળમાં બનેલા ઇલેક્શન રિલેટેડ ઓફેન્સીસ, કોમી રમખાણો અને જુદા જુદા પ્રકારના ગુનાઓ જે જે વિસ્તારોમાં દાખલ થયા છે એના ઉપર નક્કી થતા હોય છે. એના સિવાય પણ એક પોલીસ તરફથી વરી લિસ્ટ આવતી હોય છે અને એક ઉમેદવાર તરફથી પણ વરી લિસ્ટ આવતી હોય છે. એના આધારે પણ અસેસમેન્ટ કરીને આપણે મતદાન મથકોને ક્રિટિકલ કે નોન ક્રિટિકલ નક્કી કરતા હોય છે. જેટલા 526 ક્રિટિકલ પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે એ તમામ લોકેશન્સ ઉપર જે કમિશનની ગાઈડલાઇન છે એના મુજબ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈક જગ્યાએ આપણે વધારાના માઇક્રો ઓબ્ઝર્વર અને વિડીયોગ્રાફર પણ મૂકેલા છે. અમુક જગ્યાએ જ્યાં નેટવર્ક વ્યવસ્થિત આવતું હોય ત્યાં આપણે લાઈવ વેબકાસ્ટિંગ પણ કરી રહ્યા છે અને હાફ સેક્શન અને ફૂલ સેક્શન CAPFનું પણ મતદાન મથકો ઉપર મૂકવામાં આવેલું છે.